बॉडीगार्ड 1944 में 44th डिविजनल रिकॉनसेंस स्क्वाड्रन 1946 में इन्हें कहा गया गवर्नर जनरल्स बॉडीगार्ड और 1950 में प्रेसिडेंट्स बॉडीगार्ड। As the procession now reaches Vijay Chowk, takes a left towards the Parliament of India. The Honorable President had addressed the joint session of both the Houses of Parliament on 20th of June 2019 as well, which was the first joint sitting of Parliament after the general elections and the constitution of 17th Lok Sabha. Honorable President Sri Ramnath Kovind then in his address had encouraged that all of us, the citizens of India, need to move ahead with the resolve to realize the idea of New India by 2022. The vision he shared was that in the New India, in the 75th year of its independence, farmers' income will be doubled. Every poor will have a pakka roof over his head, will have access to clean fuel, will have electricity connection, will have access to medical facilities. No poor will be compelled to defecate in the open. Every village in the country will be connected by roads. River Ganga will flow uninterrupted and pollution-free. In collaboration with states, India will be close to becoming a $5 trillion economy. We will be progressing towards joining world's three largest economies. An Indian will unfurl the tricolor in space entirely on the strength of indigenous resources. And we will provide... દિલ્હીથી અમે આપણે સિદ્ધાર્થ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો. આજે જ્યારે બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચી ચૂક્યા છે. મહત્વનું છે કે સરકાર આ સંસદ સત્રમાં કુલ 45 બિલો રજૂ કરવામાં આવશે, ત્યારબાદ આવતીકાલે દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પહોંચી ચૂક્યા છે, થોડી જ વારમાં સંબોધન શરૂ કરશે. ઝી 24 કલાક પર અમે આપને સીધા જ દ્રશ્યો દિલ્હીથી બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાફલા સાથે પહોંચી ચૂક્યા છે. આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ પહોંચી ચૂક્યા છે, થોડી જ વારમાં સંબોધન શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા સંબોધન થશે રાષ્ટ્રપતિનું, ત્યારબાદ બજેટ સત્રની શરૂઆત થશે. સંવાદદાતા હિતેન વિઠલાણી ફોનલાઈન પર જોડાયા છે. હિતેન, જણાવશો રાષ્ટ્રપતિ હાલ પહોંચી ચૂક્યા છે, થોડી જ વારમાં સંબોધન શરૂ કરવામાં આવશે, શું વિગતો? બિલકુલ ધરા, જો રાષ્ટ્રપતિ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. બજેટ સત્રની શરૂઆત થોડા સમયમાં થશે. સેન્ટ્રલ હોલમાં, સંસદ ભવનના સેન્ટ્રલ હોલની અંદર રાષ્ટ્રપતિનું સંબોધન થશે. જોઈન્ટ સેશન હશે. તમામ લોકસભા રાજ્યસભા સાંસદોનું સરકારની એક વર્ષની કામગીરીને રાષ્ટ્રપતિ ગણાવશે. ત્યારબાદ બજેટ સત્રની શરૂઆત થશે અને લગભગ 12 વાગ્યા બાદ જે છે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ તે ઇકોનોમિક સર્વે જે છે તે રજૂ કરશે લોકસભા અને રાજ્યસભા બંને સદનની અંદર, અને તેના ઉપર ચર્ચા જે છે તે આજના દિવસમાં બંને સદનોની અંદર કરવામાં આવશે. હાલાકી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે હિસાબે વિરોધ વિપક્ષી દળોએ, વિપક્ષના સાંસદોએ નોંધાવ્યો હતો, તેને ધ્યાનમાં રાખીને તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે જાહેરાત કરી છે કે તમામ સાંસદો જે છે તે કાળી પટ્ટી હાથમાં બાંધીને રાષ્ટ્રપતિનું સંબોધન પણ જે છે તે સેન્ટ્રલ હોલમાં સાંભળશે. એટલે વિરોધ તો ચાલતો જ રહેશે, પણ ક્યાંક ને ક્યાંક સંસદનું સત્ર પણ ચાલતું રહેશે. હાલાકી રાષ્ટ્રપતિ સંબોધન, રાષ્ટ્રપતિના સંબોધન વખતે કોઈ પણ પ્રકારનો હંગામો તો જોવા નહીં મળે, પણ રાષ્ટ્રપતિના સંબોધન બાદ જયારે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે અને તેના પર ચર્ચા શરૂ થશે સંસદની અંદર, તે દરમિયાન ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે કે સીએને લઈને વિપક્ષી દળોનો હોગારો જે છે તે જરૂર જોવા મળે. બિલકુલ હિતેન, દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષ પાસે એવા કેટલાક મુદ્દાઓ છે જેનાથી વિપક્ષ હંગામો મચાવી શકે છે, આ વખતે શું લાગી રહ્યું છે? બિલકુલ, જો વિપક્ષ એક તરફ સરકારને સહાનુભૂતિ તો ગઈકાલે આપી ઓલ પાર્ટી મિટિંગની અંદર કે
સંસદના સત્રને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ જે છે તે વિપક્ષ તરફથી નહીં કરવામાં આવે, સંસદનું સત્ર જે છે તે ચાલવા દેવામાં આવશે. પણ ક્યાંક ને ક્યાંક જે સાથે સવારથી જોવા મળ્યું, ગાંધી સ્ટેચ્યુ પાસે વિપક્ષના નેતાઓ ભેગા થયા અને વિરોધ નોંધાવ્યો હતો. સીએના વિરોધમાં કોન્સ્ટિટ્યુશન બચાવવાની વાત કરી હતી. તે જ હિસાબે ક્યાંક ને ક્યાંક આ વખતે પણ સીએ નો મુદ્દો હોય કે રોજગારીનો મુદ્દો હોય કે આર્થિક મંદીનો મુદ્દો હોય, આ ત્રણેય મુદ્દે ક્યાંક ને ક્યાંક વિપક્ષ તે સંસદના બજેટ સત્રની દરમિયાન સરકારને ઘેરવાનો જરૂર પ્રયાસ કરશે, ઘેરવાનો જરૂર જોવા મળશે. વિપક્ષ પૂરી રીતે તૈયાર જે છે તે બેઠી છે કે સંસદનું સત્રની શરૂઆત થાય અને ક્યાંક ને ક્યાંક સરકારને જે છે તે સંસદનું સત્ર ચલાવવા ના દેવામાં આવે. પણ ક્યાંક ને ક્યાંક સરકારની મંશા પણ એ જ છે કે બજેટ જ્યાં સુધી રજૂ ન થતું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનો વધારો જે છે તે થવા દેવામાં ના આવે. કારણ કે રાષ્ટ્રપતિના સંબોધન બાદ આર્થિક સર્વે રજૂ થશે, ત્યારબાદ આવતીકાલે બજેટ પણ રજૂ થવાનું છે. એટલે સરકારની મંશા સાફ છે કે વિપક્ષના હોબાળાની અંદર પણ જે છે તે આર્થિક સર્વે રજૂ કરી દેવામાં આવે અને બજેટને જે છે તે રજૂ કરી દેવામાં આવે. ત્યારબાદ સરકાર જે છે એક આજની જે બપોરે બેઠક યોજાશે ભાજપના સંસદીય દળની બેઠક, ત્યારબાદ એનડીએના નેતાઓની બેઠક, તેની અંદર સરકાર જે છે પોતાની એક રણનીતિ બનાવશે, એક રણનીતિ નક્કી કરશે. રણનીતિ મુજબ જી હિતેન જોડાયેલા રહેશો. જે રીતે બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, રાષ્ટ્રપતિ પણ પહોંચી ચુક્યા છે, થોડી જ વારમાં બજેટ સત્રની શરૂઆત થશે. પ્રધાનમંત્રીએ શું કહ્યું છે આવો જોઈએ. 2020 का ये प्रथम सत्र है, इस दशक का भी यह प्रथम सत्र है. हम सबका प्रयास रहना चाहिए कि इस सत्र में इस दशक के उज्जवल भविष्य के लिए मजबूत नींव डालने वाला ये सत्र बना रहे. आज आदरणीय राष्ट्रपति जी का उद्बोधन होगा और कल इस नव वर्ष का बजट भी प्रस्तुत किया जाएगा. ये सत्र अधिकतम आर्थिक विषयों पर चर्चा केंद्रित रहे. वैश्विक आर्थिक स्थितियों के संदर्भ में भारत किस प्रकार से इन परिस्थितियों का फायदा उठा सकता है, अपनी आर्थिक गतिविधि को और मजबूत बनाते हुए वैश्विक परिवेश का अधिकतम लाभ भारत को मिले. हमारी सरकार की पहचान दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, महिलाएं हो, इनको एम्पावर करने की रही है. इस दशक में भी हमारा उन्हीं दिशा में बल रहेगा और मैं चाहता हूं कि दोनों सदन में आर्थिक विषयों पर एम्पावरमेंट ऑफ पीपल के ऊपर बहुत व्यापक चर्चा हो, अधिक अच्छी चर्चा हो. दिनों दिन हमारा चर्चा का स्तर अधिक समृद्ध होता चले, इस पूरे विश्वास के साथ मैं आप सबका भी बहुत बहुत धन्यवाद.